તો વર્ષ 2010 ની બેન્ચના પીએસઆઈ ના પ્રમોશન ના વિવાદના મામલે ગુજરાત પોલીસ વડાએ મહત્વનો નિર્ણય લીધો છે. રજાના નિયમોના કારણે તમામ પીએસઆઈ ના પ્રમોશન અટકી ગયા છે, ત્યારે હવેની પીએસઆઈ ની તાલીમમાં રજાના નિયમોમાં ફેરફાર થયા છે. વધુ સ્પષ્ટીકરણ કરતા નિયમો જાહેર કર્યા છે. મંજૂરી સાથે જાહેર રજાઓ લઈ શકાશે અને જો અનધિકૃત રીતે રજા લેશે તો કાર્યવાહી કરાશે. ખાતાકીય તપાસથી લઈ બરતરફ સુધીની પણ કાર્યવાહી કરાશે. તાલીમ વડાની મંજૂરી બાદ જ ખાસ રજા લઈ શકાશે. નવા નિયમમાં વધુ રજા હશે, તેમને જુનિયર જ ગણાશે. હવેથી નવા નિયમોમાં 12 પરચુરણ રજા એ નક્કી કરાઈ છે. આ તાલીમમાં રજા અંગે ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વનો નિર્ણય લીધો છે. જોકે વર્ષ 2010 ની બેચમાં કુલ ભરતી થયેલા 680 પીએસઆઈ ની પ્રમોશનનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે હજુ પ્રમોશન માટે કોઈ નિર્ણય લીધો નથી. હજી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. ઉદય, જે રીતે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે તે નિયમ બનાવવાની જરૂરત કેમ પડી? જરૂરથી જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ વડા જે શિવાનંદ ઝા છે, એમણે આ નિયમો અને નવો પરિપત્ર જાહેર કર્યો છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો વર્ષ 2010 ની જે પીએસઆઈ ની બેચ છે, એમના પીએ માટેના પ્રમોશન ને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, જે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચી રહ્યો છે. વિવાદના જે મૂળની વાત કરવામાં આવે તો જે તે સમયે તાલીમ ચાલી રહી હતી, એ સમય દરમિયાન જે તાલીમાર્થીઓએ રજાઓ લીધેલી હોય, એમાં વધતા અને ઓછા પ્રમાણમાં જે રજાઓ લીધેલી હોય, જેની રજાઓ વધારે હોય એમને જુનિયર ગણવામાં આવ્યા હતા અને જેમની રજા ઓછી હોય તે સિનિયોરિટી પ્રમાણે આગળ હતા, એ આખો વિવાદ જે છે એ ચાલી રહ્યો હતો અને હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે શિવાનંદ ઝાએ હવે અત્યારે એક નવો નિયમ બનાવેલો છે, જેની અંદર તાલીમાર્થીઓ જે પણ હશે હવે પીએસઆઈ ની અંદર, તે વર્ષ દરમિયાન એટલે કે જે ટ્રેનિંગ દરમિયાન જે છે એ મૂળ 12 રજાઓ લઈ શકશે. અને આ સિવાય આકસ્મિક રીતે અથવા તો ઇમરજન્સીમાં કોઈ રજા લેવાની જરૂર પડશે એમને, તો એમને જે તાલીમના વડા હશે એમની મંજૂરી લેવાની હશે. જો મંજૂરી વગર એમણે રજા લીધી તો એમના વિરુદ્ધ ખાતાકીય તપાસથી લઈને અને બરતરફ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તો આ એક નવા નિયમથી એવો કદાચ બની શકે છે કે આવનારી જે બેચો હશે એમને હવે સિનિયોરિટી કે જુનિયરિટીનો જે ભેદભાવ છે એ હવે જોવા નહીં મળે. જી જી, આભાર ઉદય માહિતી આપવા બદલ. તો જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, રજાના નિયમોના કારણે તમામ પ્રમોશન અટક્યા છે અને વર્ષ 2010 ની બેચમાં કુલ 680 પીએસઆઈની ભરતી થઈ છે.